પ્રકરણ અઢાર હવા અને પાણીનું પ્રદૂષણ પહેલી અને બુજો બંને સમાચાર સાંભળવા ખૂબ જ ઉત્સુક હતા કે તાજમહેલ એ દુનિયાની સાત અજાયબીઓમાં સામેલ છે પરંતુ તેઓ એ જાણીને નિરાશ થયા કે આ સફેદ આરસના સ્મારક તાજની સુંદરતા તેની આજુબાજુના વિસ્તારના હવાના પ્રદૂષણોને લીધે જોખમમાં છે હવા અને વાયુના પ્રદૂષણ સામે લડવા માટે કશુંક થઈ શકે કે નહીં તે જાણવા તે બંને આતુર હતા આપણે જાણીએ જ છીએ કે આપણું પર્યાવરણ અગાઉ હતું એવું રહ્યું નથી આપણા વડીલો તેમના સમયમાં જોવા મળતા ભૂરા આકાશ સ્વચ્છ પાણી અને તાજી હવાની વાતો કરતા હોય છે સમાચારોમાં પણ નિયમિત રીતે પર્યાવરણની ઘટતી જતી ગુણવત્તાના અહેવાલ આવતા હોય છે આપણે આપણી જિંદગીમાં પણ જાતે જ હવા તથા પાણીની ઘટતી જતી ગુણવત્તાનો અનુભવ કરીએ છીએ ઉદાહરણ તરીકે શ્વાસના રોગોથી પીડાતા લોકોની સંખ્યા સતત વધી રહી છે હવાનું પ્રદૂષણ ખોરાક વગર આપણે થોડો સમય ટકી શકીએ છીએ પરંતુ હવા વિના આપણે થોડી મિનિટ પણ ટકી શકતા નથી આ સાદી વાસ્તવિકતા આપણને શુદ્ધ હવાનું આપણા માટેનું મહત્વ સમજાવે છે તમે જાણો છો કે હવા એ વાયુઓનું મિશ્રણ છે આ મિશ્રણમાં કદના પ્રમાણમાં ઇઠ્યોતેર ટકા નાઇટ્રોજન અને એકવીસ ટકા ઓક્સિજન હોય છે તેમજ એક ટકા અન્ય વાયુમાં કાર્બન ડાયોક્સાઇડ આર્ગોન મિથેન ઓઝોન અને પાણીની વરાળ પણ રહેલા હોય છે ધુમાડા કાઢતી ઈંટની ભટ્ટી પાસેથી નીકળતી વખતે તમે તમારા નાકને ઢાંક્યું હશે અથવા ભીડભાડવાળા રસ્તા પરથી પસાર થતી વખતે ખાંસી ખાધી હશે તમારા અનુભવના આધારે દર્શાવેલા સ્થળોની હવાની ગુણવત્તાની સરખામણી કરો તમે બગીચા તથા ભીડભાડવાળા રસ્તાને જુઓ રહેણાંકવાળો વિસ્તાર અને ઔદ્યોગિક વિસ્તારનું નિરીક્ષણ કરો દિવસના જુદા જુદા સમયે વ્યસ્ત ટ્રાફિકની ચોક્કસ જગ્યાએ નોંધ લો ઉદાહરણ તરીકે વહેલી સવારે બપોરે અને સાંજે અહીં જોયેલા તમામ સ્થળોમાં તમારું એક અવલોકન વાતાવરણમાં જોવા મળતા ધુમાડાના પ્રમાણના ફેરફાર વિશેનું હશે તમે જાણો છો કે ધુમાડો ક્યાંથી આવ્યો હશે આવા પદાર્થોનો વાતાવરણમાં ઉમેરો થવાથી તેમાં પરિવર્તન આવે છે જ્યારે હવા આવા અનિચ્છનીય પદાર્થોથી દૂષિત થાય છે અને સજીવ તથા નિર્જીવ બંને પર નુકસાનકારક અસર કરે છે ત્યારે તેને હવાનું પ્રદૂષણ કહે છે હવા કઈ રીતે પ્રદૂષિત થાય છે જે પદાર્થો હવાને પ્રદૂષિત કરે છે તેને વાયુ પ્રદૂષકો કહે છે કેટલીક વાર આવા પદાર્થો કુદરતી સ્ત્રોતોમાંથી જેવા કે જંગલની આગ કે જવાળામુખીના ફાટવાથી આવે છે અમુક માનવ પ્રવૃત્તિઓ દ્વારા પણ વાતાવરણમાં પ્રદૂષકો ઉમેરાય છે વાયુ પ્રદૂષકોના સ્ત્રોતમાં કારખાના વિદ્યુત મથકો વાહનોના ધુમાડા અને બળતણના લાકડા તથા છાણાના દહનનો સમાવેશ થાય છે તમે સમાચાર પત્રમાં વાંચ્યું હશે કે દિન પ્રતિદિન બાળકોમાં શ્વાસના રોગોનું પ્રમાણ વધી રહ્યું છે તમારા આડોશ પાડોશના ઘરોમાં તથા મિત્રોમાં કેટલા બાળકો શ્વાસ સંબંધિત મુશ્કેલીઓથી પીડાય છે તેનું એક સર્વેક્ષણ હાથ ધરો હવાના પ્રદૂષણથી શ્વાસની ઘણી બધી સમસ્યાઓ સર્જાય છે ચાલો પ્રદૂષિત હવામાં રહેલા પદાર્થો કે પ્રદૂષકોને શોધી કાઢીએ શું તમે નોંધ્યું છે કે આપણા શહેરોમાં વાહનોની સંખ્યા કેટલી ઝડપે વધી રહી છે વાહનો ખૂબ ઊંચી માત્રામાં પ્રદૂષકો જેવા કે કાર્બન મોનોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રોજન ઓક્સાઇડ અને ધુમાડો ઉત્પન્ન કરે છે પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણના અપૂર્ણ દહન થવાથી કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે તે ઝેરી વાયુ છે તે રુધિરની ઓક્સિજન વહન કરવાની ક્ષમતા ઘટાડે છે મિત્રો અહીં આપણે તાજમહેલનો કેસ સ્ટડી કરીશું છેલ્લા બે દાયકાથી ભારતમાં પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ એવો ખૂબ પ્રખ્યાત આગ્રામાં આવેલો તાજમહેલ ચિંતાનો વિષય બન્યો છે નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે હવામાં રહેલા પ્રદૂષકો તેના સફેદ આરસની ચમક ઝાંખી કરી રહ્યા છે એટલે કે પ્રદૂષિત હવાથી ખાલી સજીવો જ પ્રભાવિત થાય છે એવું નથી પરંતુ નિર્જીવ વસ્તુઓ જેવી કે ઇમારતો સ્મારકો અને પ્રતિમાઓને પણ અસર થાય છે આગ્રા અને તેની આસપાસ આવેલા ઉદ્યોગો જેવા કે રબર પ્રોસેસિંગ વાહન ઉદ્યોગ રસાયણો અને ખાસ કરીને મથુરા ઓઇલ રિફાઇનરી સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે વાતાવરણમાં રહેલી પાણીની વરાળ સાથે આ વાયુઓ પ્રક્રિયા કરીને સલ્ફ્યુરિક એસિડ તથા નાઇટ્રિક એસિડ બનાવે છે આ એસિડ વરસાદ સાથે નીચે પડીને વરસાદને એસિડિક બનાવે છે જેને એસિડ વર્ષા કહે છે એસિડ વર્ષાને લીધે સ્મારકનો આરસ ખવાઈ જાય છે આ ઘટનાને આરસનું કેન્સર પણ કહે છે નિલંબિત કણો જેવા કે મથુરા ઓઇલ રિફાઈનરી દ્વારા ઉત્સર્જિત થયેલા સૂક્ષ્મ કણો એ આ આરસને પીળો પાડવામાં ફાળો આપ્યો છે તાજમહાલને બચાવવા માટે સુપ્રીમ કોર્ટે બહુવિધ પગલાં લીધા છે તેમણે ઉદ્યોગોમાં સ્વચ્છ બળતણ જેવા કે સીએનજી કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ દબાણયુક્ત કુદરતી વાયુ અને એલપીજી એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો છે વધુમાં વાહન વ્યવહારમાં પણ રહિત પેટ્રોલ વાપરવાની સલાહ આપવામાં આવી છે તમારા વડીલો સાથે ચર્ચા કરીને જાણો કે વીસ કે ત્રીસ વર્ષ પહેલાં તાજની હાલત વિશે તેમનું શું કહેવું છે તમારી ચિત્રપોથીમાં તાજમહાલનું ચિત્ર મેળવીને લગાડો